મિત્રો નમસ્તે આજે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની સ્થાપનાને પૂરા પચાસ વર્ષ થાય છે આ બોર્ડની સ્થાપના ભારત સરકારે જૂન ઓગણીસો સિત્તેરમાં કરી હતી આજે જોત જોતામાં એને પચાસ વર્ષ પૂરા થયા પૂર્વ સ્થાનક અનુસ્નાતક કક્ષાની તમામ વિદ્યાશાખાઓ નિયત અભ્યાસક્રમોને આવરી લેતા ગ્રંથો તેમજ સંદર્ભ ગ્રંથો તૈયાર કરાવવા તેને પ્રકાશિત કરવા અને તેના સંગ્રહ વેચાણ અને વિતરણની વ્યવસ્થા ઊભી કરવી બોર્ડનો મુખ્ય હેતુ છે મિત્રો જે સંદર્ભ ગ્રંથ છે મૂળ વાતને સમર્થન આપવા માટે આ સંદર્ભ ગ્રંથ છે કોઈ પણ વિષયમાં મૂળ વાત હોય પણ એને સમર્થન મળવું જરૂરી છે તો આ બોર્ડ સંદર્ભ ગ્રંથો તૈયાર કરે છે અને એ ખૂબ ઉપયોગી એ વિદ્યાર્થીઓને હોય છે એનો મુખ્ય હેતુ આ છે બોર્ડની રચના એ વખતના શિક્ષણ મંત્રી પરમ આદરણીય ગોરધનદાસ ચોખાવાલાના સમયમાં કરવામાં આવી હતી મિત્રો જોગાનુજોગ છે એ વખતે પણ હું એ સરકારના એક ભાગ જનસંઘના કાર્યકર્તા તરીકે ગોરધનદાસને અવારનવાર મીટિંગોમાં સરકારમાં રજૂઆતના રૂપમાં એક નાનકડા કાર્યકર્તા તરીકે હું અવારનવાર મળતો હતો ખૂબ ઉમદા વ્યક્તિત્વ ધરાવતા હતા મિત્રો સમય કેટલો બળવાન છે ઓગણીસોને પંચોતેર જનતા મોરચાની સરકાર એ વખતે ચિઠ્ઠી મોકલીને અરજદારની જેમ બેસીને સમયે લખ્યું હશે કે પચાસ વર્ષની ઉજવણી તારા સમયમાં થવાની છે મિત્રો હું મારું એનું સદભાગ્ય માનું છું ત્યારબાદ બોર્ડના પ્રથમ ઉપાધ્યક્ષ એ પણ એક ખૂબ ઉમદા વ્યક્તિત્વ ધરાવતા ઈશ્વરભાઈ પટેલ હતા એમણે ઓગણીસો સિત્તેરથી ચુમોતેર અને ત્યારબાદ જે બી સાંડિલે સાહેબ એ ગુજરાત કોલેજના પ્રિન્સિપલ હતા હું સડસઠથી સિત્તેર સુધી ગુજરાત કોલેજનો વિદ્યાર્થી રહ્યો એમના પણ સંપર્કમાં આવવાનું થયું એ પણ ખૂબ ઉમદા અને ઊંચાઈ વ્યક્તિત્વ ધરાવતા એવા વ્યક્તિ હતા ચુંબોતેરથી છ્યાસી સુધી એમનો સમય રહ્યો ખૂબ જ મજબૂત પાયો નાખવામાં આવ્યો ત્યારથી શરૂ કરી મિત્રો આ દિન સુધી બોર્ડ દ્વારા લગભગ પંદરસો સિત્તેર જેટલા પુસ્તકો અને સંદર્ભ ગ્રંથો પ્રકાશિત કરવામાં આવ્યા છે જેનો ઉપયોગ ખૂબ વિદ્યાર્થીઓ કરતા હોય છે અધ્યાપકો કરતા હોય છે પંદરમાં બોર્ડ દ્વારા રાજ્ય સરકાર દ્વારા લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ મિત્રો આજકાલ હવે સમય સ્પર્ધાનો જ છે અને એ હવે તાલુકા જિલ્લા રાજ્યની વિભિન્નના આ સ્પર્ધા હવે નેશનલ ને ઇન્ટરનેશનલ છે એવી વખતે મેરિટ ગુણવત્તા કોઈની પણ લાગવગ ના ચાલે ગરીબ હોશિયાર વિદ્યાર્થી એ મેરિટમાં આવે તો એની પસંદગી થાય એના માટેની જે પરીક્ષા હોય છે એમાં આ સંસ્થા દ્વારા ઉપયોગી માર્ગદર્શન માટેની વ્યવસ્થા કરવામાં આવી છે એમાં ઉપયોગી એવા પાંત્રીસ પુસ્તકોનો સેટ બનાવવામાં આવ્યો છે જનરલ નોલેજ અલગ અલગ વિષય ઉપરનું માર્ગદર્શન મિત્રો ખૂબ ઉપયોગી નીવડ્યો છે વળતર કાપી લીધા બાદ એની કિંમત ચાર હજાર રૂપિયા છે નજીવી કિંમત કહેવાય એટલા માટે નજીવી કહું છું કે યુપીએસસી જીપીએસસી ગૌણ સેવા પસંદગી આ બધી પરીક્ષાઓ માટે તૈયારી માટે તમે કોઈ જગ્યાએ માર્ગદર્શન મેળવવા જાઓ તો એની ફી ખૂબ ઊંચી તમારે ચૂકવવી પડે એના બદલે માત્ર ચાર હજાર રૂપિયાની કિંમતમાં મિત્રો આ સેટ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડે તૈયાર કર્યો છે મિત્રો મને એ પણ જણાવતા આનંદ થાય છે કે આટલી ઓછી કિંમતમાં આટલા બધા ઉપયોગી પુસ્તકો બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને ઉપલબ્ધ અમે કરાવી શક્યા છીએ મિત્રો અહીંયા માળખાકીય સુવિધાઓની વ્યવસ્થા પણ કરી છે જેમાં વિશાળ વેચાણ પુસ્તકોની યોગ્ય જાળવણી માટેની મોટી જગ્યા જેમાં લેખકો તેમજ અનુવાદકો બેસીને કામ કરી શકે એવી વ્યવસ્થા છે મિત્રો ભોંચળીએ બે સભાખંડ છે પંડિત દીનદયાલ ઉપાધ્યાય સભાખંડ અને શ્યામાપ્રસાદ મુખર્જી સભાખંડ બંને દેશભક્તોના નામની સાથે જોડીને બેન ભાવનાબેને અસરસ મજાની વ્યવસ્થા ઊભી કરી છે દેશભરની તમામ અકાદમીઓ બોર્ડના નિયામકશ્રીઓની દર વર્ષે મિત્રો એક સંયુક્ત બેઠક યોજાય છે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડના યજમાન પદે અને મારા અધ્યક્ષ પદે બે હજાર પંદર બે હજાર સોળ અને બે હજાર અઢારમાં આ પ્રકારની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો હું સાક્ષી અને ભાગીદાર હતો રાજ્ય સરકારના સહયોગથી અને બોર્ડ ખાતે સો વિદ્યાર્થીઓ સાથે બેસીને વાંચી શકે એવા વાંચનાલયનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે મિત્રો આ એટલા માટે કર્યું છે કે ગરીબ ઘરનો હોશિયાર વિદ્યાર્થી હોય બે રૂમનું મકાન હોય ભાઈ બહેન માતા પિતા સાથે પાંચ છ વ્યક્તિઓનું કુટુંબ હોય એને અલગ વાંચવાની વ્યવસ્થા ન હોય આ મૂંઝવણ દૂર કરવા માટે અહીંયા વ્યવસ્થા કરી છે કે નિયત સમયે એ વિદ્યાર્થી દીકરો દીકરી આવીને ત્યાં જ પડેલા સંદર્ભ ગ્રંથોનો ઉપયોગ કરી શકે સમયનો ઉપયોગ કરી શકે પીવાનું પાણી બેસવાની સરસ વ્યવસ્થા એર કન્ડિશનની વ્યવસ્થા આ પણ એક ખૂબ ઉપયોગી વ્યવસ્થા કરી છે જે જાન્યુઆરી બે હજાર વીસથી કાર્યરત છે હાલ પ્રાથમિક તબક્કામાં વાંચનાલયનો ઉપયોગ કરવા માટે કોઈ ચાર્જીસ લેવામાં આવતા નથી મેં મારા અગાઉ વાતમાં કહ્યું કે ગરીબ મધ્યમ વર્ગનો હોશિયાર વિદ્યાર્થી એની પાસેથી ચાર્જ લઈને કોઈ મતલબ નથી અને વિના ચાર્જે નિઃશુલ્ક કહેવાય એ કરી શકે પોતાનું વાંચનનું કામકાજ અને તૈયાર કરી શકે પોતાની જાતને મિત્રો બોર્ડ પચાસ વર્ષ પૂરા કરવા જઈ રહ્યું છે રાજ્ય માટે અને અધ્યક્ષ તરીકે મારા માટે ગૌરવની બાબત છે સુવર્ણ જમી જયંતિ નિમિત્તે કેટલાક વિશેષ કાર્યક્રમોનું પણ આયોજન કરી શકાય બોર્ડના પ્રકાશનો પ્રકાશનોનું ડિજિટાઇલેશન અને આવી ડિજિટલ કોપી વિદ્યાર્થીઓને ઉપલબ્ધ થાય તે માટેના પ્રયાસો કરવા જોઈએ નવા વિષયોમાં પ્રકાશન તથા નવા અભ્યાસક્રમોને અનુરૂપ પૂરતી સંખ્યામાં નવા પુસ્તકોનું પ્રકાશન કરી શકાય વિષય તજજ્ઞોને આમંત્રણ આપી એક વ્યાખ્યાન માળાનું પણ આયોજન ચોક્કસ કરી શકાય વિષયના તજજ્ઞો અને અનુવાદકો માટે પણ એક સરસ મજાની તાલીમ શિબિરનું આયોજન કરી શકાય વિશ્વ પુસ્તક દિન ત્રેવીસમી એપ્રિલે હતો પણ કોરોનાને કારણે આપણે એનું આયોજન કરી શક્યા નથી પરંતુ હવેના સમયની અંદર આપણે એનું આયોજન ચોક્કસ કરી શકાય એ કોઈ પણ અનુકૂળ સમય નક્કી કરી શકાય કોરોનામાંથી મુક્તિ મેળવીને પચાસ વર્ષ પૂરા થતાં હોવાથી આ સપ્તાહ દરમિયાન પણ આ વળતર આપવાનું પણ વિચારી શકાય પચાસ વર્ષ એ બહુ જ મોટી સિદ્ધિ છે એ સિદ્ધિ આપણને યાદ રહેવી જોઈએ સૌ ઉપાધ્યક્ષીઓ ઈશ્વર વધી માંડીને અત્યારના નાગરાજન ત્યાં સુધી પોતાના સમયકાળમાં ખૂબ સારું કામ કર્યું છે પરંતુ એકવીસમાં ઉપાધ્યક્ષ બેન શ્રી ભાવનાબેન શ્રેષ્ઠ કામગીરી કરી છે જેનો સાક્ષી રહ્યો છું બોર્ડને જે આવક એના આંકડા ઉપરથી જ એમણે કરેલી મહેનત આપણને જોઈ શકાય પુસ્તક વેચાણ ચાર્જ લીધો બેને ત્યારે એકતાલીસ લાખ છ્યાસી હજાર પાંચસો ને તેસઠ રૂપિયાની આવક હતી એમણે જ્યારે ચાર્જ છોડ્યો અઢાર ઓગણીસમાં ત્યારે એક કરોડ બાસઠ લાખ ત્રેપન હજાર સાતસો ને ત્રેવીસ રૂપિયા આ નાની વાત નથી એમણે કરી મહેનતમાં પુરાવો છે ચારસો સિત્તેર ટાઇટલ પબ્લિશ એ કરવામાં આવ્યા છે બે હજાર અગિયારથી આજ સુધીમાં આ ટાઇટલ જે પબ્લિશ થયા છે હું અંતમાં આ સંસ્થા સાથે જોડાયેલા તમામ વિદ્યાર્થીઓ અધ્યાપકો વાચકો સૌને આ બોર્ડ પચાસ વર્ષ પૂરા કરે છે એ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન આપું છું હાલમાં પણ આ બોર્ડની કામગીરીમાં કંઈ પણ ખૂટતું કરતું હોય સજેશન્સ કંઈ આપવાલાયક હોય તો ચોક્કસ આપ મને મોકલી શકો છો હજુ આ બોર્ડને વધારે સક્ષમ કેવી રીતે કરી શકાય એનું ચોક્કસ ચર્ચા વિચારણા આયોજન કરી શકાય ફરીવાર આ નિમિત્તે જેમણે જેમણે પણ પોતાના સમયકાળમાં કામગીરી કરી છે બધાની કામગીરીની નોંધ અને કદર લઉં છું અભિનંદન આપું છું આભાર માનું છું અને ભવિષ્ય માટે તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત